नमस्कार विद्यार्थी मित्रों, तमारू हार्दिक स्वागत है एजुकेशन इन गुजराती चैनल पर। आज आप टॉपिक है धोरण बीजू विषय गणित, तेम आप जुए चेप्टर है नवमू मारो मजा दिवस। तेम हमें आप जुए कि जाणो अने समझो। हम जुए कि अठवाडियाना सात दिवस है, आ दरेक दिवस ने वार कहेवाय। पहलो वार सोमवार, बीजो वार मंगलवार, त्रीजो वार बुधवार, चौथो वार गुरुवार, पांचमो वार शुक्रवार, छठो वार शनिवार, सातमो वार रविवार। वड़ी पाछो पहलो वार आवे। हवे आपणे जोईए कि अठवाडियाना केटला दिवसो होय, तो आपणे आगळ शीखी गया कि अठवाडियाना सात दिवसो होय। हवे जोईए कि अठवाडियानो पहलो वार क्यो होय, तेमां आवशे सोमवार। अठवाडियानो चोथो वार क्यो होय, तो जवाबमां आवशे गुरुवार। अने अठवाडियानो छेल्लो वार क्यो होय, तो जवाब आवशे रविवार। पछीनों मंगळवार पछीनो तरतनो क्यो वार आवे, तो आवे के मंगळवार पछी तरतनो बुधवार आवे। त्यारबाद शनिवार पहेलानो तरतनो क्यो वार आवे, तेमां आवशे शुक्रवार। हवे आपणे जोईए बुधवार पछीनो तरतनो क्यो वार आवे, तेमां आवशे गुरुवार। अने पछी रविवार पहेलानो तरत क्यो वार आवे, तेमां आवशे शनिवार। सोमवार अने बुधवारने वच्चे क्यो वार आवे, तेमां आवे मंगळवार। गुरुवार अने शनिवारनी वच्चे क्यो वार आवे, तेमां आवे शुक्रवार। सोमवारना बे दिवस पछी क्यो वार आवे, तेमां आवे गुरुवार। बारमू के गुरुवारना बे दिवस पछी क्यो वार आवे, रविवार। शनिवारना सात दिवस पछी क्यो वार आवे, तेमां आवशे शनिवार। अने बुधवारना त्रण दिवस पछी क्यो वार आवे, जवाबमां आवशे रविवार। हवे आपणे आगळ जोईए कि जोड़ो जोड़का जोड़वाना छे। हवे तेमां आपणे जोईए कि गुरुवार ते चोथो वार छे, शनिवार छठो वार, रविवार छे ते सातमो वार छे, मंगळवार बीजो वार छे, शुक्रवार पांचमो वार छे, बुधवार त्रीजो वार छे अने सोमवार पहलो वार छे। हवे आपणे जोईए कि उदाहरण मुजब गई काले आजे अने आवती काले। जो आजे शुक्रवार होय तो गई काले क्यो वार होवो जोईए, तेमां आवशे गुरुवार। अने आवती काले क्यो वार हशे, तो तेमां आवशे शनिवार। એવી રીતે આપણે જોઈએ કે બીજું છે કે આજે રવિવાર છે તો ગઈકાલે શનિવાર હશે અને આવતીકાલે સોમવાર। પછીનું છે કે ગઈકાલે મંગળવાર, તેમાં આપણે જોઈએ કે આવતીકાલે ગુરુવાર છે, તો આજે બુધવાર હોય અને ગઈકાલે મંગળવાર હોય। ત્યારબાદ જોઈએ કે ગઈકાલે બુધવાર હોય તો આજે ગુરુવાર અને આવતીકાલે શુક્રવાર હોય। ત્યારબાદ જોઈએ કે આજે રવિવાર હોય, સોરી આવતીકાલે રવિવાર હોય તો આજે શનિવાર અને ગઈકાલે શુક્રવાર હોય। ત્યારબાદ જો ગઈકાલે રવિવાર હોય તો આજે સોમવાર અને આવતીકાલે મંગળવાર હોય। ત્યારબાદ એક શાળામાં અઠવાડિયામાં રમાતી રમતોની વિગત આપેલી છે, તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો। તેમાં આપણે જોઈએ દિવસ અને રમત। દિવસમાં જોઈએ કે સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર ને રવિવાર। આપણે પહેલો પ્રશ્ન છે કે બુધવારે કઈ રમત રમાય છે, તો જવાબમાં આવશે હોકી। બીજું શનિવારે કઈ રમત રમાય છે, તો જવાબમાં આવશે બેડમિન્ટન। ત્રીજું ક્રિકેટ કયા દિવસે રમાય છે, તેમાં આવશે રવિવાર। ચોથું બાસ્કેટબોલ કયા દિવસના તરત પછીના દિવસે રમાય છે, જવાબ આવશે ગુરુવાર। પાંચમું ફૂટબોલ કયા દિવસના તરત પહેલાના દિવસે રમાય છે, તેમાં આવશે શુક્રવાર। છઠ્ઠું રવિવારના તરત પછીના દિવસે કઈ રમત રમાય છે,
जवाब में आवशे चेस। सातमू बुधवार तरत पहला दिवसे कई रमत रमाय छे तेमा आवशे केरम। अने आठमू अठवाडिया में केटली रमत रमाय छे जवाब आवशे सात रमत। हवे आपणे जोईए पॉइंट चौथो के नीचेना कोठा में एक वर्ग में वार मुजब पहली पाटलीए बेसवानो वारो दर्शावती विगत आपी छे तेना आधारे प्रश्नना जवाब आपो। तो आपणे जोईए કે પહેલું છે તે મંગળવારે કોનો વારો છે તો તેમાં આવશે મંગળવારે હેતલનો વારો છે। હરેશનો વારો ક્યાં દિવસે છે જવાબ આવશે શુક્રવારે। પછીનું ગુરુવારના તરત પહેલાના દિવસે કોનો વારો છે તેમાં આવશે કે ગુરુવાર નહીં તરત પહેલાના એટલે કે બુધવારે પાયલનો વારો છે। ત્યારબાદ શુક્રવારના તરત પછીના દિવસે કોનો વારો છે તેમાં આવશે સુનિલ। નરેશનો વારો ક્યાં દિવસના તરત પછીના દિવસે છે તેમાં આવશે શુક્રવાર। અને છઠ્ઠો ઉષાનો વારો ક્યાં દિવસના તરત પહેલાના દિવસે છે તેમાં આવશે શનિવાર। હવે આપણે જોઈએ પાંચમો પ્રશ્ન છે કે નીચે આપેલા ધોરણ બેના સમયપત્રકના આધારે પ્રશ્નોના જવાબ લખો તેમાં આપણે જોઈએ કે તાસ આપેલા છે એકથી છ અને દિવસો આપેલા છે સોમવારથી શનિવાર। એમાં આપણે જોઈએ કે સોમવારે તાસ પહેલો ગણિતનો હોય, બીજો ગુજરાતીનો હોય, ત્રીજો અંગ્રેજીનો હોય, ચોથો પર્યાવરણનો હોય, પાંચમો ચિત્રનો હોય અને છઠ્ઠો સંગીત, રમતગમત, ચિત્ર, લાઇબ્રેરી વગેરેનો હોય। હવે તેમાં આપણે જોઈએ કે પહેલો પ્રશ્ન છે કે પહેલો તાસ ક્યાં વિષયનો છે તો જવાબ આવશે ગણિત વિષયનો। બીજું ચોથો તાસ ક્યાં વિષયનો છે તેમાં આવશે પર્યાવરણનો। ત્રીજું મંગળવારે બીજો તાસ ક્યાં વિષયનો છે તેમાં આવશે ગુજરાતીનો। ચોથો શુક્રવારે ત્રીજો તાસ ક્યાં વિષયનો છે તેમાં આવશે અંગ્રેજીનો। પાંચમું ચિત્રનો તાસ ક્યાં ક્યાં દિવસે આવે છે જવાબમાં આવશે શુક્રવારે। છઠ્ઠું સંગીતનો તાસ ક્યાં ક્યાં દિવસે આવે છે જવાબ આવશે સોમવારે અને શુક્રવારે। સાતમું રમતગમતના તાસ ક્યાં ક્યાં દિવસે આવે છે જવાબમાં આવશે ગુરુવારે અને શનિવારે। આઠમું લાઇબ્રેરીનો તાસ ક્યાં ક્યાં દિવસે આવે છે તેમાં આવશે ગુરુવારે, બુધવાર અને શુક્રવાર। હવે આપણે જોઈએ કે સમજો તેમાં 30 દિવસનો એક મહિનો હોય છે અને મહિનાને માસ પણ કહેવાય છે। હવે આવી રીતના 12 મહિનાઓનું એક વર્ષ થાય। વિક્રમ સંવત એટલે કે ગુજરાતી વર્ષ કે ઈસવીસન અંગ્રેજી વર્ષ પ્રમાણે એક વર્ષના કુલ 12 મહિના છે। હવે આપણે જોઈએ નીચે ચિત્ર આપેલું છે તેમાં વિક્રમ સંવત અને ઈસવીસન પ્રમાણે આપેલું છે। હવે એમાં આપણે જોઈએ વિક્રમ સંવતમાં 1-12 મહિનામાં પહેલો મહિનો કારતક મહિનો હોય, બીજો માગશર, ત્રીજો પોષ, ચોથો મહા, પાંચમો ફાગણ, છઠ્ઠો ચૈત્ર, સાતમો વૈશાખ, આઠમો જેઠ, નવમો અષાઢ, દસમો શ્રાવણ, અગિયારમો ભાદરવો, બારમો આસો। હવે એવી જ રીતના આપણે ઈસવીસન પ્રમાણે જોઈએ પહેલું જાન્યુઆરી, બીજો ફેબ્રુઆરી। હવે તેમાં તેના દિવસો પણ આપેલા છે કે જાન્યુઆરીના 31 દિવસો હોય, ફેબ્રુઆરીના 28 કે 29 હોય, હવે ત્રીજું માર્ચમાં જોઈએ 31 હોય, પછી ચોથું છે એપ્રિલના 30 દિવસો હોય, પાંચમું મે મહિનામાં 31 હોય, જૂનમાં 30 હોય, સાતમું જુલાઈમાં 31 હોય, આઠમું ઓગસ્ટમાં 31 હોય, નવમું સપ્ટેમ્બરમાં 30 અને દસમો મહિનો ઓક્ટોબર તે 31 દિવસનો હોય, 11મો નવેમ્બર 30 દિવસનો હોય અને 12મો ડિસેમ્બર તે 31 દિવસનો હોય। તેવી જ રીતના આપણે જોઈએ કે વિક્રમ સંવત પ્રમાણે વર્ષનો પહેલો મહિનો કારતક હોય
બીજો મહિનો માક્ષર, ત્રીજો મહિનો પોષ, પછી મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને બારમો મહિનો છે તે આસો છે. હવે આપણે જોઈએ કે સ્વેશન પ્રમાણે વર્ષનો પહેલો મહિનો જાન્યુઆરી, બીજો મહિનો ફેબ્રુઆરી, ત્રીજો મહિનો માર્ચ, પછી આવશે એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોમ્બર, નવેમ્બર અને બારમો મહિનો ડિસેમ્બર છે. હવે એવી જ રીતના તેમાં આપણે સમજીએ કે માસ, ઋતુઓ અને અસર શું થાય છે. આપણે જોઈએ માસમાં કારતક, માક્ષર, પોષ, મહા, તે ઋતુઓ તેમાં હોય છે શિયાળો અને તેમાં ઠંડી પડે છે. ત્યારબાદ ફાગણ, ચૈત્ર, વૈશાખ ને જેઠ, તે ઋતુઓ હોય છે ઉનાળો અને તેમાં ગરમી પડે છે. ત્યારબાદ અષાઢ, શ્રાવણ, ભાદરવો ને આસો, તે ઋતુ હોય છે ચોમાસું અને તેમાં વરસાદ પડે છે. હવે આવી જ રીતના છઠ્ઠો પ્રશ્ન છે કે વિક્રમ સંવંત ગુજરાતી વર્ષ પ્રમાણે મહિનાને નામ ક્રમમાં લખો. તો તેમાં આપણે કારતક પહેલો મહિનો છે, કારતક, બીજો માક્ષર, ત્રીજો પોષ, ચોથો મહા, પાંચમો ફાગણ, છઠ્ઠો ચૈત્ર, સાતમો વૈશાખ, આઠમો જેઠ, નવમો અષાઢ, દસમો શ્રાવણ, અગિયારમો ભાદરવો અને બારમો આસો મહિનો. હવે આપણે જોઈએ સાતમો પોઈન્ટ કે સેશન પ્રમાણે અંગ્રેજી વર્ષ પ્રમાણે મહિનાના નામ ક્રમમાં લખો. તેમાં પહેલું આવશે જાન્યુઆરી, બીજું ફેબ્રુઆરી, ત્રીજું માર્ચ, ચોથું એપ્રિલ, પાંચમું મે, છઠ્ઠું જૂન, સાતમું જુલાઈ, આઠમું ઓગસ્ટ, નવમું સપ્ટેમ્બર, દસમું ઓક્ટોમ્બર, અગિયારમું નવેમ્બર અને બારમું ડિસેમ્બર. હવે આપણે જોઈએ આઠમો પોઈન્ટ કે નીચેના પ્રશ્નના જવાબ લખો. હવે તેમાં પ્રશ્ન પહેલો છે કે એક વર્ષના કેટલા મહિના, તો જવાબ આવશે કે એક વર્ષના બાર મહિના છે. હવે બીજો કે વિક્રમ સંવંત પ્રમાણે વર્ષનો આઠમો મહિનો કયો છે, તો જવાબમાં આવશે જેઠ. ત્રીજો, ફાગણ મહિનાની તરત પછીનો મહિનો કયો આવે, જવાબ આવશે ચૈત્ર. પછી વૈશાખ મહિનાની તરત પહેલાનો મહિનો કયો છે, તેમાં આવશે ચૈત્ર. હવે આપણે જોઈએ પોઈન્ટ બારમો કે ચિત્રના આધારે પ્રશ્નના જવાબ લખો. તેમાં આપણે જોઈએ કે ચિત્ર આપેલા છે. હવે આપણે જોઈએ તેમાં પ્રશ્ન કે જાન્યુઆરી મહિનામાં કયો તહેવાર આવે છે અને કઈ તારીખે, તો જવાબ આવશે ઉત્તરાયણ, તે 14મી જાન્યુઆરીએ આવે છે. બીજું, હોળી કયા મહિનામાં આવે છે, હોળી માર્ચ મહિનામાં આવે છે. ત્રીજું, એપ્રિલ માસમાં કયું ચિત્ર આપેલું છે, શા માટે, તેમાં આવશે કે એપ્રિલમાં કેરીનું ચિત્ર આપેલું છે. પંખાનું ચિત્ર મે માસમાં કેમ મૂકેલું છે, મે માસમાં ગરમી હોવાથી પંખાનું ચિત્ર મૂકેલું છે. ઉનાળાના વેકેશન પછી શાળા કયા મહિનામાં ખુલે છે, જવાબ આવશે જૂન મહિનામાં. છઠ્ઠું, સ્વતંત્ર દિન કયા મહિનામાં આવે છે અને કઈ તારીખે, આપણે જે સ્વતંત્ર દિન જાન્યુઆરીમાં આવે છે અને તે 26 તારીખે આવે છે. સાતમું, શિક્ષક દિન કયા મહિનામાં આવે છે અને કઈ તારીખે, તેમાં આવે કે શિક્ષક દિન છે તે સપ્ટેમ્બર મહિનામાં આવે છે અને 9 તારીખે આવે છે. આઠમું, ઓક્ટોબર મહિનામાં કયું ચિત્ર આપેલું છે, શા માટે, તેમાં આપણે જોઈએ કે ઓક્ટોબર મહિનામાં નવરાત્રિનું ચિત્ર આપેલું છે. બાલદિન કયા મહિનામાં આવે છે, કઈ તારીખે, બાલદિન નવેમ્બર મહિનામાં આવે છે. નાતાલ કયા મહિનામાં આવે છે, નાતાલ ડિસેમ્બર મહિનામાં આવે છે. આપણે જોઈએ કે અહીં ઉદાહરણ આપેલ છે કે 14 મેળવું, તો તેમાં 14, તો તેમાં આવશે 6+5+3 અને 14નો કે 8+4+2. એવી રીતના આપણે જોઈએ કે 16 આપેલા હોય તો 8+4+4 અને બીજી રીત છે કે 8+8. તેવી રીતના 9 આપેલા હોય તો 6+3=9 પણ થાય અને 5+4=9 થાય. એ જ રીતના 15 હોય તો 8+6=15 અને 7+8=15. ત્યારબાદ જોઈએ
કે 11 હોય તો 9 પ્લસ 2 બરાબર 11 અને બીજી જોઈએ કે 7 પ્લસ 4 બરાબર 11 18 હોય તો 9 પ્લસ 9 બરાબર 18 અને 9 પ્લસ 8 પ્લસ 1 બરાબર 18 દસમાં જોઈએ 5 પ્લસ 4 પ્લસ 1 બરાબર 10 અને 5 વત્તા 5 બરાબર 10 બારમું જોઈએ કે 6 પ્લસ 4 પ્લસ 2 બરાબર 12 અને 6 પ્લસ 3 પ્લસ 3 બરાબર 12 બાવીસમું 9 પ્લસ 6 પ્લસ 6 બરાબર 22 અને 7 પ્લસ 8 પ્લસ 7 બરાબર 22 તેવી રીતના જોઈએ તે કે 6 પ્લસ 4 પ્લસ 4 પ્લસ 3 સત્તરમાં 9 પ્લસ 1 પ્લસ 7 બરાબર 17 અને 9 પ્લસ 6 પ્લસ 2 બરાબર 17 તેવી જ રીતના આઠમાં જોઈએ 2 પ્લસ 2 પ્લસ 4 અને 3 પ્લસ 1 પ્લસ 4 બરાબર 8 વીસમું 9 પ્લસ 8 પ્લસ 3 બરાબર 20 અને 8 પ્લસ 8 પ્લસ 4 બરાબર 20 સાતમું 3 પ્લસ 4 બરાબર 7 અને 3 પ્લસ 2 પ્લસ 2 બરાબર 7 હવે 27માં જોઈએ કે 9 પ્લસ 8 પ્લસ 7 પ્લસ 3 બરાબર 27 9 પ્લસ 8 પ્લસ 7 પ્લસ 2 પ્લસ 1 બરાબર 27 હવે આપણે જોઈએ કે આપેલા કાણામાં અંક દર્શાવ્યા મુજબ જીવડા સંતાડેલા છે ગરોળી તેને ખાવા કયો રસ્તો પસંદ કરશે હવે આપણે જોઈએ કે ગરોળી 3 પ્લસ 9 પ્લસ 1 બરાબર 13 13 જીવડા ખાવા માટે ગરોળી આ રીતે રસ્તો પસંદ કરશે ત્યારબાદ 15 જીવડા ખાવા હોય તો 9 પ્લસ 1 પ્લસ 5 હવે આપણે જોઈએ કે ચાલો ગૃહ કાર્ય કરીએ હવે તેમાં આપેલો પણ છે કે ખાલી સ્થાન પૂર્ણ કરો તેમાં વારના નામ આપેલા છે જે જગ્યા ખાલી હોય ત્યાં આપણે લખવાનું છે તેમાં જુઓ સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર ને રવિવાર હવે બીજો પોઈન્ટ છે કે વારના નામ વારના ક્રમ પ્રમાણે જોડો તો મંગળવાર છે તે આવશે ત્રીજા ક્રમ ઉપર શુક્રવાર છઠ્ઠા ક્રમ ઉપર રવિવાર પહેલા ક્રમ ઉપર ગુરુવાર પાંચમા ક્રમ ઉપર સોમવાર બીજા ક્રમ ઉપર શનિવાર સાતમા ક્રમ ઉપર અને બુધવાર છે તે ચોથા ક્રમ ઉપર આવશે ત્યારબાદ જોઈએ કે તરત પહેલાંનો વાર લખો ગુરુવાર પહેલાં બુધવાર શનિવાર પહેલાં શુક્રવાર અને બુધવાર પહેલાં મંગળવાર તરત પછીનો વાર લખો તેમાં મંગળવાર પછી બુધવાર રવિવાર પછી સોમવાર અને શુક્રવાર પછી શનિવાર આપણે જોઈએ કે વચ્ચેનો વાર લખો તેમાં આપણે જોઈએ બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર રવિવાર ને સોમવાર હવે કયા માસમાં કેટલા દિવસો આવે તે લખો તેમાં જોઈએ કે માર્ચમાં 31 જુલાઈમાં 31 ઓક્ટોબરમાં 31 ફેબ્રુઆરીમાં 28 કે 29 ઓગસ્ટમાં 31 નવેમ્બરમાં 30 મેમાં 31 ડિસેમ્બરમાં 31 જૂનમાં 30 એપ્રિલમાં 30 જાન્યુઆરીમાં 31 અને સપ્ટેમ્બરમાં 30 મહિનાઓ હોય છે હવે આપણે જોઈએ પોઈન્ટ 7મો કે તરત પહેલાંનો મહિનો લખો તેમાં આવશે મે પહેલાં એપ્રિલ માર્ચ પહેલાં ફેબ્રુઆરી અને નવેમ્બર પહેલાં ઓક્ટોબર 8મો છે તરત પછીનો મહિનો લખો તેમાં જૂન પછી જુલાઈ સપ્ટેમ્બર પછી ઓક્ટોબર અને એપ્રિલ પછી મે હવે જોઈએ કે વચ્ચેનો મહિનો લખો તેમાં જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર અને એપ્રિલ મે જૂન આપણે જોઈએ 10મું જોડો તેમાં માસના નામ અને માસનો ક્રમ તેમાં પહેલું છે એપ્રિલ તેમાં ક્રમ આવશે ચોથો ઓગસ્ટમાં ક્રમ આવશે 8મો ફેબ્રુઆરીમાં ક્રમ આવશે બીજો ડિસેમ્બરમાં ક્રમ આવશે 12મો જૂનમાં ક્રમ આવશે 6ઠ્ઠો અને ઓક્ટોબરમાં ક્રમ આવશે 10મો ત્યારબાદ માસનો ક્રમ અને માસના નામ એમાં 7મો જુલાઈ પહેલું આવશે જાન્યુઆરી 9મો આવશે સપ્ટેમ્બર 5મો આવશે મે ત્રીજું આવશે માર્ચ અને 11મો આવશે નવેમ્બર